ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતાશ્રીનું નિધન થયું છે. રમેશચંદ્ર સંઘવી લાંબા સમયથી તેઓ બીમાર હતા. સુરતમાં તેમની સારવાર ચાલી રહી હતી, જોકે આજે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. આજે સાંજે 5 વાગે તેમની અંતિમ યાત્રા નીકળવામાં આવશે. તો રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, જેમના પિતાનું આજે નિધન થયું છે, રમેશચંદ્ર સંઘવી, જેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને તેમની સારવાર પણ ચાલી રહી હતી. વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાયા છે. હિરેન, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતાનું આજે નિધન થયું. રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતાજી એ લગભગ છેલ્લા 1 અઠવાડિયા જેટલા સમયથી નાદુરસ્ત તબિયતના કારણે સુરત ખાતે તેમની સારવાર ચાલી રહી હતી. અગાઉ પણ નાદુરસ્ત તબિયતના કારણે તેમને સારવારની જરૂરિયાત પડી હતી. જોકે આજે લગભગ 1-1.5 કલાક પહેલા નાદુરસ્ત તબિયત વચ્ચે એમનું સુરત ખાતે અવસાન થયું છે. સાંજે ઉમરા સ્મશાન ગૃહ છે, ત્યાં એમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 5 વાગે અંતિમ યાત્રા એમના સુરત સ્થિત નિવાસ સ્થાનેથી નીકળશે. છેલ્લા 4 દિવસ કરતા વધુ સમયથી તેઓ હોસ્પિટલાઇઝ હતા સુરતમાં, અને ગૃહ રાજ્યમંત્રી પણ છેલ્લા 1 અઠવાડિયાથી એમની સારવાર માટે સુરતમાં હતા. 5 વાગે અંતિમ સંસ્કાર તેમના કરવામાં આવશે. આભાર માહિતી માટે. હર્ષ સંઘવીના પિતા, જેમનું આજે નિધન થયું છે, રમેશચંદ્ર સંઘવી, જેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. અગાઉ પણ તેમને સારવારની જરૂર પડી હતી. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જોકે આ વખતે પણ તેમણે છેલ્લા 1 અઠવાડિયાથી તેમની સુરતમાં હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, ત્યારે આજે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. અનેક સેવાભાવી સંસ્થાઓ પણ સાથે પણ તેઓ છેલ્લા ઘણા સમયથી જોડાયેલા પણ હતા. હીરાના વ્યવસાય સાથે પણ તેઓ જોડાયેલા હતા, એટલે કે સુરતમાં છેલ્લા ઘણા સમયથી જૈન સમાજમાં પણ તેઓ સેવાભાવી તરીકે ઓળખાતા હતા. અનેક અનેક કામોમાં પણ તેઓ જોડાયેલા હતા. સાથે જ અનેક એવી સેવાભાવી સંસ્થાઓ હતી જેના થકી લોકો સુધી તેઓ હંમેશા તેમણે પહોંચવાનો પ્રયત્ન પણ કર્યો છે. લોકોની સેવા કરવાનો પણ હંમેશા તેમનો ઉદ્દેશ રહ્યો હતો. તો હીરાના વ્યવસાય સાથે પણ રમેશચંદ્ર સંઘવી જોડાયેલા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, જેમના પિતાનું આજે નિધન થયું છે, અંતિમ શ્વાસ તેમણે લીધા છે. આ દુનિયાને આજે તેમણે અલવિદા કહ્યું છે. ત્યારે તેમના ઇતિહાસને પણ યાદ કરીએ તો અનેક વ્યવસાયો સાથે જોડાયેલા સેવાભાવી મનોભાવ ધરાવતા રમેશચંદ્ર સંઘવી, જેમણે આજે દુનિયાને અલવિદા કહી દીધું છે. આજે સાંજે 5 વાગે તેમની અંતિમ યાત્રા નીકાળવામાં આવશે, જેમાં જૈન સમાજ સહિત અનેક સેવાભાવી સંસ્થાઓ છે તેમના લોકો પણ જોડાશે. આ સાથે જ રાજકીય ક્ષેત્રે પણ હર્ષ સંઘવી સાથે જોડાયેલા તમામ લોકો અંતિમ યાત્રામાં પણ જોડાશે. તો સાંજે 5 વાગે અંતિમ યાત્રા નીકળવાની છે. રમેશચંદ્ર સંઘવી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા, જેમણે આજે અંતિમ શ્વાસ લીધા છે, જેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. છેલ્લા 1 અઠવાડિયાથી તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. જોકે આ પહેલી વાર નહીં, છેલ્લા ઘણા સમયથી 1-1.5 વર્ષથી તેઓ બીમાર હતા અને સમયાંતરે થોડા સમય સારવાર હોસ્પિટલમાં ચાલતી હતી. જોકે આ વખતે તેઓ બીમારી સામે જંગ હારી ગયા છે અને આજે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. સાંજે 5 વાગે તેમની અંતિમ યાત્રા નીકાળવામાં આવશે. રમેશચંદ્ર સંઘવી, જેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા, પરંતુ સાથે જ પિતાના સાથે હર્ષ સંઘવીનો ફોટો, રાજ્યના ગૃહ રાજ્યમંત્રી જેમના પિતા રમેશચંદ્ર સંઘવી, પિતા પુત્રનો આ ફોટો જે તમે જોઈ રહ્યા છો સ્ક્રીન પર, જેઓ ઘણી જ બધી સેવાભાવી સંસ્થાઓ સાથે છેલ્લા ઘણા સમયથી જોડાયા છે. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા અમારી સાથે જોડાયા છે. પ્રફુલભાઈ, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત. આજે હર્ષ સંઘવીના પિતાનું નિધન. હર્ષભાઈ, હલો. જી હર્ષભાઈ, એકદમ નાની વયે અહીંયા સુધી પહોંચ્યા અને એમના પિતાશ્રીનો ખૂબ સંગ છે. આજે એમના માટે, હર્ષભાઈ માટે ખૂબ જ દુઃખદના આ સમાચાર, અમારા માટે, સૌના માટે. કારણ કે એક નાની વયથી અહીંયા સુધી પહોંચ્યા, ત્યાં સુધીમાં પિતાશ્રીએ તેમને બનાવવા માટે અને એમને અહીંયા પહોંચાડવા માટેનું માર્ગદર્શન આપ્યું, એ દુઃખ તો છે જ, પણ એ દુઃખ ક્યારે ભૂલી ન શકાય એવું છે. અમે બધા જ મિત્ર મંડળો સાથે ત્યાં જઈ રહ્યા છીએ. છેલ્લા 1 વીકથી તબિયત ખૂબ જ નાદુરસ્ત હતી.
ને આ વખતે ઘણી બાબતોમાં એમના બધા ઓર્ગન પર એમને અસર થઈ હતી. હર્ષભાઈ પોતે પણ સેવામાં ત્યાં જ હતા હોસ્પિટલ પર, અને ભગવાનના હાથની વાત છે. બાકી એ દુઃખમાં ખોટ પૂરી શકાય એવી નથી, પરંતુ ભગવાનને પ્રાર્થના કરીશ કે એમના આત્માને શાંતિ આપે. અમારા મિત્ર હર્ષભાઈને અમે સાંત્વન આપવા માટે જઈ રહ્યા છીએ અને અમે એમની જોડે છીએ. પ્રફુલભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર. દીકરાએ જે પોતાના પિતા પાસેથી હંમેશા શીખીને આશીર્વાદ સાથે આગળ વધતા હોય છે, હર્ષ સંઘવી આટલી નાની વયે જે પિતાના આશીર્વાદથી પિતાએ જેમ શીખવાડ્યું એમ શીખીને આજે રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી બન્યા. આજે એમના પરિવાર સાથે સંદેશ ન્યૂઝ પણ તમામ લોકો એમના પરિવાર સાથે છે અને શ્રદ્ધાંજલિ સૌ કોઈ પાઠવી રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવી, જેમનું લાંબી બીમારી બાદ આજે નિધન થયું છે. હોસ્પિટલથી સંવાદદાતા આઝમ સાલે મારી સાથે જોડાયા છે. આઝમ, રમેશચંદ્ર સંઘવી, હર્ષ સંઘવીના પિતાનું આજે નિધન. વ્રજેશભાઈ કેટલા દિવસથી બીમાર હતા? ઘણા લાંબા સમયથી બીમાર જ ચાલતા આવતા હતા અને હમણાં 2-3 દિવસથી એમની તબિયત વધારે નાજુક બનતા એમને યુનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને છેલ્લા 3 દિવસથી વેન્ટિલેટર પર હતા. મારી સામે છે કે વ્રજેશભાઈ કીધું કે છેલ્લા 3 દિવસથી વેન્ટિલેટર પર હતા અને ડૉક્ટરો પ્રયત્ન કર્યા હતા. ખુદ ગૃહમંત્રી સુરતના અંદર રોકાયા હતા. તમારી સામે છે કે અહીંયા જે હોસ્પિટલ છે ત્યાં અત્યારે હજુ એમનું નશ્વર દેહ છે તે અહીંયા જ રાખવામાં આવ્યો છે. અહીંયાથી એમના જે જૂનું ઘર છે ધરમ પેલેસ જે પાલેપોર્ટ નજીક આવ્યું છે ત્યાં લઈ જવામાં આવશે અને ત્યારબાદ સાંજે 5 કલાકે ઉમરાન સ્મશાન ભૂમિ ખાતે એમને લઈ જવામાં આવશે. જી, આભાર માહિતી માટે. એટલે કે દુનિયામાં આવવું અને જવું આ બંને વસ્તુઓ ભગવાનના હાથમાં છે, પરંતુ નિમિત્ત કોઈ વસ્તુ બને છે. છેલ્લા ઘણા સમયથી તેઓ બીમાર હતા અને સારવાર ચાલી રહી હતી, વેન્ટિલેટર પર પણ હતા છેલ્લા 3 દિવસથી અને આજે તેમણે હોસ્પિટલમાં જ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા છે.